सुधीना कोरोनाना सौथी वधारे केस नोंधाया। राज्यमां नवा 778 केस नोंधाया छे। कोरोनाथी राज्यना वधु 17 दर्दीना मौत थया छे। राज्यमां कोरोनाना 421 दर्दीओ स्वस्थ थईने परत फर्या छे अने आ साथे ज कोरोनानो कुल आंकड़ो 37,636 पर पहोंची गयो छे। कोरोनाथी राज्यमां कुल 1,979 दर्दीना मौत थया छे। अमदावादमां कोरोनाना नवा 187 केस सामे आव्या छे तो सूरतमां कोरोनाना नवा 249 केस सामे आव्या छे। कोरोनाना वधता संक्रमणने अटकाववा माटे अमदावादमां आजे फरी सुपर स्प्रेडर्सना आरोग्यनी तपास करवामां आवशे। शाकभाजी करियाणा बाद हवे पाणीपुरी वेचता, हेर कटिंग सलून અને પાન ગલ્લા ચલાવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે। આ ઉપરાંત ફળ, શાકભાજી, દૂધ, કરિયાણું, દવાઓ વગેરેના જે વિક્રેતાઓ છે તેમના પણ કોરોના માટેના એન્ટીજન ટેસ્ટ કરી તમામ લોકોને નવા હેલ્થ કાર્ડ આપવામાં આવશે। આરોગ્ય વિભાગે શહેરના 48 વોર્ડ માટે 48 ટીમ બનાવી છે જે આજે આખો દિવસ સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ કરશે। આ બીજો તબક્કો છે કોરોનાના સુપર સ્પ્રેડર્સના ટેસ્ટિંગનો અને આ વખતે આમાં હેર કટિંગ સલૂનના જે કામ કરતા લોકો છે, પાણીપુરીવાળા જે લોકો છે એ તમામના ટેસ્ટ કરવામાં આવશે તો સાથે સાથે તેઓના ટેસ્ટ કરીને તેમને નવા હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ વિગત લઈને। દીપિકા, આજે બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને આજે પાણીપુરીની જે ગલ્લાવાળાઓ હોય છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, કેવી રીતે આજે આખો દિવસ આ ટેસ્ટિંગ કરવામાં આવશે જણાવશો। બિલકુલ પ્રિયંકા, વોર્ડ ઓફિસ 48 જેટલી વોર્ડ ઓફિસ એ તમામમાં 48 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને સવારના 9 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત થઈ જવી જોઈતી હતી, જો કે અત્યારે 9:05 જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી અહીં દેખાઈ નથી રહી। એટલું જ નહીં, લોકો જે આવવા જોઈતા હતા તે પણ નથી આવ્યા। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સુપર સ્પ્રેડર જેવા કે ફળો વેચે છે, શાકભાજી વેચે છે, દૂધ વેચે છે, કરિયાણું વેચે છે, દવાઓ વેચે છે, આ તમામ વિક્રેતાઓના કોરોના માટેનું એન્ટીજન ટેસ્ટ કરી નવેસરથી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવશે। આની સાથે આ વખતે સઘન ઝુંબેશમાં પાણીપુરીવાળા, સમોસાવાળા વગેરે જે છૂટક ફેરિયાઓ હોય છે તેમને પણ આ વખતે તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે। એટલું જ નહીં, લારી ગલ્લાવાળા ઉપરાંત પાન ગલ્લાઓ જેઓ ધરાવે છે, હેર કટિંગ સલૂન છે, તે તમામનો નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામના ટેસ્ટ કરવામાં આવશે। વોર્ડ ઓફિસમાં અત્યારે હું નારણપુરા વિસ્તારમાં છું, કોઈપણ પ્રકારની કામગીરી હજુ સુધી શરૂ નથી થઈ, પરંતુ વરસાદ જે ધીમી ધારે આવી રહ્યો છે ને, બીજી તરફ લોકોનો ધસારો પણ નથી અને હેલ્થ ઓફિસ છે તેની ટીમ પણ હજુ સુધી હેલ્થ ઓફિસ પર, વોર્ડ ઓફિસ પર પહોંચી નથી, ત્યારે હવે સવાલ ઉઠી રહ્યો છે કે કામગીરી જે સવારે 9 વાગે શરૂઆત જેની થવાની હતી તે હજુ સુધી થઈ નથી, તો કેવી રીતે કામગીરી છે તેની શરૂઆત થશે અને લોકો છે કેવી રીતે વોર્ડ ઓફિસ સુધી પહોંચશે। જી દીપિકા, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ વોર્ડ વાઇઝ ટીમો બનાવવામાં આવી છે અને તે જ આ દિવસ દરમિયાન કામગીરી કરશે। હજુ સુધી ત્યાં કોઈ આવ્યા નથી, ન તો હેલ્થ ઓફિસના જે લોકો છે તે આવ્યા છે કે ન તો કોઈ ટેસ્ટ કરાવવા માટે આવ્યા છે। અલગ અલગ વોર્ડમાં કેવી રીતે આ કામગીરી કરવામાં આવશે અને કેટલા સમયગાળાની અંદર હવે આ કામગીરીને પતાવવામાં આવશે? બિલકુલ, સવારના 9 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે તેવું કહેવામાં આવ્યું હતું। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રેસ નોટ આપવામાં આવીને તેમાં સ્પષ્ટપણે આ લખવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે અત્યારે જે કામગીરી આપ જોઈ રહ્યા છો કે હલચલ થઈ રહી છે, પરંતુ કોઈપણ વ્યક્તિ છે જેઓ ટીમ તૈયાર હોવી જોઈએ વોર્ડ ઓફિસ પર 9 વાગ્યાથી, પરંતુ કોઈ પણ પ્રકારની અહીંયા ટીમ તૈયાર નથી અને આ વચ્ચે કોઈ પણ વોર્ડ ઓફિસની અંદર દેખાતું નથી, તો હું કેમેરા પાસેને કહીશ કે સીધું ઝૂમ કરીને પણ બતાવે, સબઝોનલ ઓફિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરામાં, ત્યાં જ નારણપુરા વોર્ડની ઓફિસ છે અને નારણપુરા વોર્ડની ઓફિસ પણ ત્યાં સુનકાર છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે જેઓ અહીં આવે કે તેમને ટેસ્ટ કરાવવું છે તો તેઓ કદાચ પાછો વળી શકે છે, કારણ કે અહીં કોઈ પણ પ્રકારના હેલ્થ ઓફિસરની ટીમ નથી, અહીં કોઈ પણ પ્રકારની દવાઓ જે કોરોના ટેસ્ટ કરવા માટેની જે ટીમ હોય છે તે ટીમ પણ નથી। 9 વાગ્યાથી કામગીરી થવાનો સમય, પરંતુ હજુ સુધી અહીં કોઈ પણ ન હોવાનો ચિતાર સ્પષ્ટ થયો છે। જી પ્રિયંકા, જી દીપિકા, આભાર આપનો તમામ જાણકારી માટે। તો હજુ સુધી તો કોઈ જ
कामगीरी नथी शुरू करवामां आवी। आजना दिवस दरमियान सवारे 9 वाग्या थी 5 वाग्या दरमियान आ कामगीरी करवानी हती, परंतु हाल न तो आरोग्य विभागना कर्मचारीओ आव्या छे के न तो लोको पहोंची रह्या छे।